સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સમિધ લાકડાઓ, મારા સમિધ લાકડાઓ લેવા કોણ જશે? આમે હું વૃદ્ધ થઈ ગયો એટલે મને તમે તમારી દીકરી આપતા જાઓ. આ રાજા એ પોતાના રાજ્યનું સારું કરવા માટે પોતાની દીકરી આપતા ગયા, અને પછી આ ઋષિની એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી દીકરીએ સુકન્યાએ, કે એકવાર અશ્વિની કુમારો આવીને કહ્યું કે રાજાજી, આ ઋષિને કહ્યું કે તમારે યજ્ઞમાં અમને ભાગ નથી મળતો, ઋષિ તમે અમને યજ્ઞમાં ભાગ દેવડાવો, અમે તમારી આંખો આપીએ. એણે એક પ્રાશન બનાવ્યું અને ઋષિને ખવડાવ્યું, એનાથી ઋષિ યુવાન તો થઈ ગયા પણ પાછી આંખો આવી ગઈ. અને આ ઋષિનું નામ હતું ચ્યવન ઋષિ, જેના ઉપર આજે પણ ચ્યવન પ્રાશ બને છે. ખેંચાય છે ગળું, ખબર નથી પેન હોય. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ ચ્યવન ઋષિને નવ યૌવન પ્રાપ્ત થયું. પોતાની દીકરી એક નવ યુવાન કોઈ સાથે બેઠી છે, શરિયાથી કહ્યું કે આ કોણ છે? આખી વાત કહી એ રીતે ચ્યવન ઋષિનું ચરિત્ર છે. અને આ શરિયાતીને ત્યાં ત્રણ પુત્ર થયા, એકનું નામ ઉત્તાનબરહી, બીજાનું નામ આનર્ત અને ત્રીજાનું નામ ભૂરીસેન. પણ આ ઉત્તાનબરહી પોતાના ભાઈ આનર્ત સાથે બંનેનો ઝઘડો થયો. આનર્ત બરહી ઉત્તાન બરહીએ કહ્યું કે આનર્ત, જો તારે નારાયણ નારાયણ જપવા હોય ને તો મારા રાજ્યની બહાર નીકળી જા. અને આ આનર્તે ભગવાનને ભજવા માટે સમુદ્રમાં ઊભી નાભિ સુધી ઊભા રહીને જપ કર્યો અને ભગવાન નારાયણ માટે સતત જપ કર્યો. ઓમ નમો નારાયણ, આખી જિંદગી બસ એક જ જપ કર્યો. ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. અને આનર્ત જે તપ કર્યું ને, પછી આનર્ત નો દીકરો રેવત થયો, કકુદમી રેવત. અને એ આનર્ત પ્રદેશ કહેવાનો જ્યાં એને તપ કર્યું ને, એના દીકરા રેવત કકુદમી તપ કર્યું ને, એટલે ત્યાં બધામાં કુશ ઉત્પન્ન થઈ ગયું, દર્ભ ડાભડો જેને કહેવાય ને, એટલે આનર્ત પ્રદેશ નું નામ પડી ગયું કુશસ્થલી. ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. આ કુશસ્થલી બીજું કોઈ નહીં, આજનું બેટ દ્વારિકા. બેટ બેટ નથી પણ નારાયણનું પેટ છે પેટ. આજે પણ બેટ દ્વારિકા જેવી ક્યાંય શાંતિ છે ને, એકવાર તમે ત્યાં જઈને બેસો ને રાત્રે, બેટના કોઈ પણ ખૂણામાં જઈને બેસો, તમને શાંતિ સ્પર્શ કરી જાય. તમને આજે પણ મંત્ર સંભળાય. ઓમ નમો નારાયણ.
રેવતની દીકરી થઈ રેવતી. આ રેવતીના લગ્ન થયા બલરામજી સાથે એટલે દ્વારિકાધીશને દાયજામાં ભૂમિ આવેલી છે. અને આખી પૃથ્વીમાં ચતુર્યુગી પૂર થયા પછી બલદેવજીએ લગ્ન કર્યા. કેમ કે રેવત એની દીકરીને લઈને ઉપર ગયો કે મારી દીકરીનો યોગ્ય વર કોણ છે. બ્રહ્માજીનો ત્યાં દિવસ પસાર થયો ને ત્યાં તો આ ચતુર્યુગી વીતી ગયા. કહ્યું કે હવે તો કોઈ તાના લાયક હશે જ નહીં, હવે એક બલદેવજી હશે ને કૃષ્ણભાઈ લગ્ન કરશે. એટલે મનુના નભગ નભગના નાભાગ નાભાગને જ્યારે ભણીને આવ્યો નાભાગ કે મારા ભાગમાં શું, એના ભાઈઓને કહ્યું એના બધા ભાઈઓ કે તારા ભાગમાં બાપા છે. પ્રાતરો ભાગતમ હિ મહ્યમ બજામ પિતરમ તવ, જા તારા ભાગમાં બાપ. અને બાપને લઈને ગયા પણ બાપે એક પોટલું અને બાપ દીકરો બે સાથે. ભાગમાં કઈ આવ્યું નહીં ને પણ વિદ્યા હતી ભાગમાં. નભક પાસે એવી વિદ્યા હતી કે યજ્ઞ થતો હતો એક જગ્યાએ, અંગિરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ પૂરો કરવા જાય છઠ્ઠા દિવસે તો બે સુક્ત ભૂલી જાય વૈશ્વદેવના. અને આ બે સુક્ત નભગે કહ્યું, જા ના ભાગ, આ બે સુક્ત બોલતા યજ્ઞ પૂરો થઈ જશે. અને વર્ષોથી યજ્ઞ પૂરો ન થતો નહીં, ખાલી બે સુક્ત બોલ્યો ના ભાગ બધું પૂરું. બ્રાહ્મણોએ કહ્યું કે આ જેટલું બધું ધન થઈ જા તું લઈ જા. અને જયારે બધું ધન લેવા ગયા ને ક્યાં તો ઈશાન ખૂણામાંથી એક કાળો પુરુષ આવ્યો. એને કહ્યું કે આ વધેલું જે પણ ઘી છે ને એ મારું કહેવાય, મારો ભાગ કહેવાય. કે મને ખબર નથી, મારા પિતાજીને પૂછીને આવું. પિતાજીને પૂછવા આવ્યો કે યજ્ઞમાં વધેલું ઘી ઈશાનમાંથી રહેલું એક કાળું પુરુષ આવ્યું કે મારું થાય, ખરેખર એનું થાય? પિતાજી કે ખરેખર પુરુષ આવ્યો? તો કે હા. તો કે ચાલ. અને ગયા ત્યાં તો એ સ્વયં મહારુદ્ર હતા. એટલે જયારે પણ ઘી વધે ને તો આપણે યજ્ઞની પૂર્ણાહુતિ પછી સૂચિ સર્વ આમ રાખીને પધરાવી દે. જેટલું પણ ઘી વધે ને એ ઘીની ધાર કરવી, એ કઈ વધે એટલે પધરાવી દેવું નહીં, પણ એ મહારુદ્રને મરુદગણ સાથે મહારુદ્રની આહુતિ આપવામાં આવે છે. ને આવી રીતે શિવજીના દર્શન થયા. અને આ નભગને ત્યાં નાભાગ ને નાભાગને ક્યાં અંબરીશ થયા. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીં મહીં અવ્યયામ ચ શ્રિયં લબ્ધ્વા વિભવં ચાતુલં ભુવિ. એક એવો ભક્ત થયો અંબરીશ કે જે એકાદશીના વ્રત તરીકે પ્રસિદ્ધ થયો. આ એકાદશીનું વ્રત નિર્જળ એકાદશી જેવું કરતો. દસમના દિવસે એકટાણું, અગિયારસના ઉપવાસ અને બારસના એકટાણું. આમ તો તમે ડોક્ટરોને પૂછો કે આયુર્વેદનો પણ નિયમ છે કે મહિનામાં બે દિવસ ઉપવાસ કરવો પેટ સારું રાખવું હોય તો. હા તો પછી ઉપવાસ કરો અને બપોરે જેવું કેવું હતું, બપોરે ફલાહાર, એટલું બધું ફલાહાર કયો ને પછી કે આજ મારે ઉપવાસ, તો એમ ના હાલે. ઓલું છે ને, આજે મારે એકાદશી નો ઉપવાસ, બીજું કઈ ખાધું નથી, બીજું કઈ ખાધું નથી. શિંગોડાનો શિરો બનાવ્યો રા જિગરાની પૂરી, બીજું કઈ ખાધું નથી. શ્રાવણ મહિનાના એક ટાણા માર, શ્રાવણ મહિનાના એક ટાણા માર, શ્રાવણ ના એક તાણા માર, શ્રાવણ મહિના એક તાણા. પછી સવાર થયો ને લીધા સિંગ દાણા, પછી સવાર થયો ને લીધા સિંગ દાણા, પછી બપોર થયો ને લીધા સાબુ દાણા, પછી બપોર થયો ને લીધા સાબુ દાણા. એ મને આવા ભગત ક્યાંથી ભટકાણા, મને આવા ભગત ક્યાંથી ભટકાણા, મને આવા ભગત ક્યાંથી ભટકાણા, મને આવા ભગત ક્યાંથી ભટકાણા. મારે શ્રાવણ મહિના ના એક ટાણા, મારે આપણા એક ટાણા ને ઉપવાસ આવા છે. પણ આ આવો નતો, નિર્જળ રીતે પોતાની દ્વાદશી નું એકટાણું, દસમ નું એકટાણું, એકાદશી નો ઉપવાસ ને બારસ નું એકટાણું. દ્વાદશ વ્રતમ યુક્ત સંવત્સરમ વીરો, આવું વ્રત કરતો. પણ એક દિવસ
એની પરીક્ષા લેવા માટે દુર્વાસા સ્વયં પધાર્યા. દુર્વાસા જેવું સ્નાન કરી કહ્યું કે હું સ્નાન કરીને આવું છું, કે આજ મારા અહો ભાગ્ય છે, આજ બારસ છે, મારું પારણું છે એકાદશીનું, તમે પધાર્યા ગુરુદેવ. સ્નાન કરવામાં ખૂબ સમય લાગી ગયો, અહીં બારસ પૂરી થવાનો સમય હતો. વિદ્વાનોને બોલાવ્યા કે મારે હવે કરવું શું, અતિથિને જમાડ્યા વિના જો એકટાણું કરી લઉં તો દોષ ગણાય, અને બારમાનું બારસનું પારણું પણ કરવું પડે. વિદ્વાનોએ કહ્યું કે પાણીમાં તુલસી પત્ર પધરાવીને તું તારું પારણું કરી લે. અંબસા કેવલે નાથ કરિષ્ય વ્રત પારણમ. અને જેવું જ પારણું કરવા ગયા ને એ સમય દુર્વાસ આવી ગયા. એક તરફથી મને આમંત્રણ આપે છે, બીજી તરફથી મને આવી રીતે કરે છે. અને પોતાની જટા વિખેરી એમાંથી કૃત્યા નામની રાક્ષસી છોડી, કૃત્યા નામની રાક્ષસી મારવા માટે દોડી છે, પણ સુદર્શન ચક્ર આવી ગયું છે, એને કૃત્યાનો નાશ કરી અને દુર્વાસાની પાછળ ચક્ર દોડ્યું છે. દુર્વાસા દોડીને ભગવાન શંકર પાસે ગયા, પિતાએ બચાવી ન શક્યા. છેલ્લે ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણે કહ્યું કે અહમ ભક્ત પરાધીનો યસ સ્વતંત્ર ઇવ દ્વિજ. હું સ્વતંત્ર નથી, હું તો મારા ભક્તને આધીન છું. એટલે જો તમારે હવે બચવું હોય તો જાઓ, જેની તમે અપરાધ કર્યો છે ને એની પાસે. અને છેલ્લે અમરીશના પગમાં આવીને પડે છે. અમરીશ કહે કે ભૂદેવ, આપ તો મારા માટે પૂજનીય છો. અને પછી સુદર્શન ચક્રને બે હાથ જોડી નમસ્કાર કરે, એ ત્યાં શબ્દ થઈ જાય છે. અને પછી એક શ્લોક કહે છે, તપો વિદ્યા ચ વિપ્રાણામ નિશ્રેય કરે ઉભે તે એવ દુર્વિનીતસ્ય કલ્પે તે કનુરન્યથા. બ્રાહ્મણો માટે બે શબ્દો વાપરા છે, તપ અને વિદ્યા. બ્રાહ્મણ માટે શ્રેયસ્કર છે, પણ તમારી તપ ને તમારી વિદ્યા કોઈ દિવસ અભિમાન યુક્ત ન હોવી જોઈએ. બ્રાહ્મણ નું લક્ષણ છે ક્રોધમ કર્તુમ ન જાણાતિ સવે બ્રાહ્મણ ઉચ્યતે. ક્રોધ કરતા ન જાણે એને બ્રાહ્મણ કહેવાય. જે શાંત સંત સુશીલશ્ચ, સારો ચરિત્ર વાળો શાંત અને સંત જેવો હોય ને એને બ્રાહ્મણ કહેવાય. અને પછી તો મનુ રાજા ને છીંક આવીને એમાં ઇક્ષ્વાકુ ઉત્પન્ન થયા, એના ત્રણ પુત્રો થયા. અને યુવનાશ્વ એ પુત્ર માટે યજ્ઞ કર્યો, પણ થયું એવું કે યજ્ઞશાળામાં પુત્રના યજ્ઞ માટે જે જે બ્રાહ્મણોએ પુત્રના મંત્ર બોલીને પાણી પૂર્યું હતું એક લોટામાં રાખ્યું ને, રાત્રે યુવનાશ્વને પાણીની તરસ લાગી ને, એટલે એ લોટો પી ગયા. જે લોટો પી ગયા એમાં પુત્રના મંત્રો પૂરેલા હતા, એટલે કીધું કે હવે તો પુત્ર થશે જ, પુરુષને પુત્ર થયો. હમણાં પદ્ધતિ આવી, પુરુષો પુત્રને જન્મ આપી શકે છે. એ જો અત્યારે માનવામાં આવે, બાકી ત્યારે આપણે ન માને. અને પોતાની આખી કૂંખ ચીરી, જમણી કૂંખ ચીરી, એમાંથી એક પુત્રને ઉત્પન્ન કરવામાં આવ્યો. એ બહુ રડતો હતો, બધા કે મા રડ, તું રડ નહીં, ના રડ ના રડ, એટલે મા ધાતા, મા ધાતા કરતા નામ પડી ગયું માન ધાતા. ઇન્દ્રજે પોતાની તર્જની મુખમાં આપી અને એ માન ધાતાની લગ્ન થયા બિંદુમતી સાથે. એની 50 પુત્રી થઈ. આ 50 પુત્રીના લગ્ન સૌભરી નામના ઋષિ સાથે હતા. સૌભરી બહુ વૃદ્ધ હતા અને એક દિવસ યમુનામાં ડૂબકી લગાવીને બે માછલાઓના યુગલને જોઈ લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ વૃદ્ધ સૌભરી માનધાતા પાસે આવ્યા કે મારે લગ્ન કરવા તમારી દીકરી સાથે, કે મારે 50 દીકરી છે, એમાંથી તમને કોઈ પસંદ કરે તમારી, કે આ વૃદ્ધને કોણ પસંદ કરે. પણ સૌભરીએ 9 યુવાન જેવું રૂપ લીધું ઋષિનું અને 50 દીકરી, કે અમારે 50 એ 50 કરવા, એટલે 50 દીકરી સાથે સોભરીના લગ્ન થયા. માનધાતાના પુરુકુશ, પુરુકુશના અનરણ્ય, અનરણ્યના અરુણ, અરુણના ત્રિબંધન, ત્રિબંધનના સત્યવ્રત. સત્યવ્રત એટલે ત્રિશંકુ રાજા. વિશ્વામિત્રને કહ્યું કે વશિષ્ઠ ના પાડે છે કે જીવતા સ્વર્ગમાં ન જવાય, અને વશિષ્ઠે જેટલું કર્યું એનાથી ઉઠવું બધું વિશ્વામિત્ર કર્યું. પરમાત્માની વિરુદ્ધમાં બહુ ચાલ્યા વિશ્વામિત્ર, તપે એવું હતું. આ વિશ્વામિત્રની દેણ શું ખબર છે? ભેંસ વિશ્વામિત્રની દેણ છે. દોવા ન દે ને ભેંસ, વિશ્વામિત્ર નામ બોલે એટલે ફટાફટ દોવા દેવો. આ વિશ્વામિત્ર બનાવેલી છે. આ વિશ્વામિત્રની દેણ આ ભેંસ. વિશ્વામિત્રે કીધું વશિષ્ઠ ના પાડે, હું મોકલું. જેવો સ્વાહાકાર કર્યો ને ઓલો ઉપર ગયો સત્યવ્રત, ઇન્દ્ર કે અહીં તારી જગ્યાને ધક્કો માર્યો ત્યાંથી, અહીંથી આ યજ્ઞ કરે એમ વચ્ચે અટકી ગયો ને, એટલે ત્રિશંકુ. વચ્ચે અટકવાની સ્થિતિને ત્રિશંકુ સ્થિતિ કહેવાય. આપણે કહીએ ને મારી સ્થિતિ ભાઈ ત્રિશંકુ જેવી થઈ ગઈ, આ બાજુ જવું કે આ બાજુ જવું. ઊંધો લટકો ને એમાંથી લાળ પડી ને આજે પણ બિહારમાં ત્રિશંકુ નામની નદી છે.
આ ત્રિશંકુના પુત્ર થયા હરિશ્ચંદ્ર સત્યવ્રત ને ત્યાં, અને હરિશ્ચંદ્ર કાશીની બજારમાં વેચાણા થયા. એક સત્ય માટે સત્યની વાત હોય ને હરિશ્ચંદ્ર નું હોય. આની પરીક્ષા એટલી બધી કરી વિશ્વામિત્રએ, એટલી બધી પરીક્ષા કરી કે એક સ્નાન કરવા માટે ગયા, બ્રાહ્મણનું રૂપ લીધું, એક સરોવર બનાવ્યું, અને બ્રાહ્મણોએ તીર્થ મહાત્મ્ય સમજાવ્યું. દ્વારકા જાવ, ગોરબાપા ન સમજાવે દ્વારકા ને સોમનાથ ને, આનું એ મહત્વ છે. ક્યાંય સ્નાન કરીને તર્પણ કરો પછી દાન આપો, એટલે દાન આપવાની વાત થઈ, એટલે સંકલ્પ કર્યો કે દાનમાં તમારું રાજ્ય આપી દઉં. હાથમાં જલ હતું એટલે હરિશ્ચંદ્રે પોતાનું રાજ્ય તો આપી દીધું. પછી કીધું હવે દાન પૂરું થયો, દક્ષિણા આપો. દાન ને દક્ષિણા અલગ ખબર છે ને તમને, જેને તમે કઈ ઓળખતા ન હોય ને એમનેમ કઈક આપો ને એને દાન કહેવાય. અને કોઈ પાસે કઈક પૂજા કરાવો, કઈ સંકલ્પ કરાવો ને પછી આપો એને દક્ષિણા કહેવાય. ઓલું તો દાન તો આપી દીધું, કીધું હવે મેં સંકલ્પ કરાવી, દક્ષિણા તો આપો. તો કે બોલો ની ભૂદેવ શું જોઈએ? 250 સોનું જોઈએ, 250. તો કે હવે મારી પાસે કઈ રહ્યું નથી ભૂદેવ, હું 250 સોનું કેમ આપું? કે ખોટું શું બોલે, તારી પાસે તું પોતે છે, તારી આવી સુંદર પત્ની છે, તારો દીકરો છે, અને આ હરિશ્ચંદ્ર એની પત્ની અને એનો દીકરો બંનેને કાશીની બજારમાં વેચી નાખ્યા. અને છેલ્લે પ્રવીર નામના ચાંડાલ એને લેવા માટે આવ્યો હતો કે હું એક ક્ષત્રિયનો પુત્ર છું, ચાંડાલ જેવું કામ નહીં કરું. તો કે તારે મને સોનું આપવાનું છે, હવે તારે જે કરવું એ, કોઈ લેવા તૈયાર નહીં, લાવો ક્ષત્રિય રાજા ચાંડાલ ને ત્યાં વેચાણો. પ્રવીર નામના ચાંડાલ ને ત્યાં કોઈના અગ્નિ દાહ આપ્યા. અને જયારે રોહિત ને સર્પ કરડી ગયો ને ત્યારે એની માં, છતાં માં હોવા છતાં પણ રડી ન શકી, કારણ કે જે બ્રાહ્મણના ઘેરે વેચાણી હતી ને એ બ્રાહ્મણે કહ્યું કે સાંજના સમયે રડો ને તો અમંગળ કહેવાય, તમે અમારી અહીંયા વેચાણા છો એટલે રડતા નહીં. એક બાજુ દીકરો મરી ગયો, એની લાશ લઈને જાય, પાસે પૈસા નહીં. આ તરફ જે ડોમ હતો પ્રવીર, એ ચાંડાલે કહ્યું કે પૈસા લીધા વિના કોઈ લાશ બાળવી નહીં, ને આ બાજુ આ પૈસા લીધા વિના બાળી ન શકે. ને એ સ્થિતિ જોઈને અંતે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી કે આજથી હરિશ્ચંદ્ર સત્યની વાત આવશે ને તારું નામ પ્રથમ લેવામાં આવશે. અને આ જ હરિશ્ચંદ્રના કુટુંબમાં રોહિત થયા એના પુત્ર, રોહિતના હરિત થયા. આમાં શું છે, આ હું બધા નામ એવા માટે લઉં, હમણાં મારી વેરાવળ બાયપાસ ઉપર કથા હતી તો એક ગુરુજી આવ્યા હતા, એટલે પછી એને એના પ્રવચનમાં કીધું કે આજ પહેલી વખત મને કથામાં આનંદ આવ્યો કે કોઈ માણસ પહેલી વખત આની પેઢીમાં આને, આની પેઢીમાં આને, આવું કોઈ બોલતા નથી કે પહેલી વખત મેં જોયું કે કોઈ માણસ આમ શાસ્ત્રીય ઢબથી કથા કરે છે આના આના. ત્યારથી મને નસો લાગી ગયો કે હવે તો આ તો બોલવું જ પડશે, કેમ કે સમજે કે ન જમ, પણ મારે અહીંયા સમજાવવાની છે, નાથજીને કથા સંભળાવવાની છે. એટલે બાહુકના પત્ની થયા, એના પેટમાં એક બાળક હતું, એ બાળકને ઝેર આપવામાં આવ્યું. બીજી બધી રાણીઓ કે આને અહીંયા દીકરો આવ્યો, આપણે અહીંયા નહીં, એને ઝેર આપ્યું, પણ ઝેર એ બેન પી ગયા, ઝેર સાથે બાળકને જન્મ આપ્યો. એટલે ઘર એટલે ઝેર, સ એટલે સાથે, ઝેર સાથે જેને જન્મ મળ્યો ને એ સગર થયા. ને આ સગરના પુત્રો એ 60,000 દીકરાઓ હતા, 60,000 દીકરાઓ એ પૃથ્વીને ખોઈ દીધી, એટલે સગર માંથી જે બન્યો એને સાગર કહેવાય. આ સાગર સગરના પુત્રો એ બનાવ્યું. સાગરને ઓર્વ નામના ઋષિએ કહ્યું કે અશ્વમેધ યજ્ઞ કરો. અશ્વમેધ યજ્ઞ કર્યો, એમાં ઘોડો બાંધી રાખ્યો, ઘોડો ઇન્દ્ર ચોરી ગયો કે આ બધા યજ્ઞ કરશે, ક્યાંક ઇન્દ્રપદનો પ્રાપ્ત કરે. અને આ ઇન્દ્રએ ઘોડો લઈ અને કપિલ ઋષિના આશ્રમમાં છોડી દીધો. આ 60,000 પુત્રો ઘોડો ગોતતા ગોતતા કપિલના આશ્રમમાં આવ્યા. કપિલે આ ઘોડો ચોર્યો, મારવા ગયા ને કપિલની આંખમાંથી તેજ નીકળ્યું, 60,000 બાળકો ભસ્મ થઈ ગયા. પણ સાગરની બીજી એક પત્ની હતી કેશિની, અને આ કેશિનીનો દીકરો હતો અસમંજસ. એને જઈને પ્રાર્થના કરી કે મારા આ ભાઈઓથી ભૂલ થઈ છે, હવે આનો ઉપાય, આની મુક્તિ થાય. તો કે ગંગા ઉતરે તો આની મુક્તિ થાય. પણ અસમંજસે તપ કર્યું, એના તપના પ્રભાવથી યજ્ઞ એ ન પૂરો કરી શક્યો ઓરવનો. પણ અસમંજસનો પુત્ર અંશુમાને યજ્ઞ પૂરો કર્યો, અને ગંગા અવતરણ માટે અંશુમાને તપ કર્યું. પણ એ તપ પછી એને એનું શરીર છોડી દીધું. પછી અંશુમાનનો દીકરો દિલીપ થયો, દિલીપે તપ કર્યું, દિલીપનું પણ શરીર પડી ગયું, અને દિલીપનો ભગીરથ થયો, અને ભગીરથે તપ કર્યું ને ત્યારે ગંગા આવી. ત્રણ ત્રણ પેઢીના તપ હોય ને ત્યારે ગંગા આવે.
તમારા ગામનું પણ ત્રણ પેઢીનું તપ હોવું જોઈએ ને, ત્યારે ગંગાજી અવતરે ને અર્જુન નાથ અવતરે. બાકી આ એના ગામમાંથી બે બસ ભરાઈને આવી, ક્યાંય રહી શકે ને? પણ મને એવું છે કે આવો મહાપુરુષને છેલ્લો સમય હોય ને કે હવે મારે પાછો જન્મ નથી લેવો, એટલે એવો માણસ જૂનું ઋણ ચૂકવવા માટે આવે, ક્યાંક આછિદ્રાનું ઋણ બાકી રહી ગયું હશે ને, એટલે એને એમ થયું કે છેલ્લે ચૂકવતો જાવ, આ ગામમાં રહેતો જાવ. એટલે આવા ત્રણ ત્રણ પેઢીના તપ થયા ત્યારે ગંગા અવતરે, અને ગંગા જ્યારે પ્રસન્ન થઈને ભગીરથને કહ્યું કે ભગીરથ માખ શું જોઈ દો, કે મહા મારા પૂર્વજો છે એનો સ્પર્શ તમારો થશે તો મારા પૂર્વજોની મુક્તિ થશે, બાકી એક ઋષિના આંખના તેજથી બળ્યા એની મુક્તિ નહીં થાય, તમે નીચે આવો. અત્યારે ગંગાએ બહુ અતિ ગર્વ સાથે કહ્યું કે કોપી ધારયતામ વેગમ, એ કોઈ ધારણ નહીં કરી શકે, હું આવીશ ને તો જે આવીશ પૃથ્વીને ફાડીને મહીતલમાં વહી જાય, કોઈ છે ધારણ કરવા વાળું? ને એ સમયે ભોળાનાથનું તપ કર્યું ભગીરથે, આશુતોષ, આશુ એટલે ઝડપથી, તોષ એટલે પ્રસન્ન થાય, ઝડપથી પ્રસન્ન થાય એને ભોળો નાથ કહેવાય. એક બેલી પત્ર એક લોટા જલ કી ધાર, એક જ પાણીનો લોટો ચડાવો એટલે એને કઈ ન જોઈએ, એવો ભોળોનાથ પ્રસન્ન થયો ને કહ્યું કે બોલ બોલ ભગીરથ, કે માં ગંગાને ધારણ કરવાના, શિવજી કે ધારણ કરી લઈશ, ચા ગંગાજીને કહ્યું કે હું ધારણ કરી લઈશ. ફરી ગંગાજીને કહ્યું ગંગાજી શિવજી ધારણ કરશે, કે એ તો ઓલો ભંગોળી છે, ભાંગના નશામાં કહી દીધું છે, જા પૂતો આવ. ને ફરી કહ્યું ને શિવજીએ કહ્યું બોલાવ તારી ગંગાને, અને શિવજીએ જટા ખોલી છે, જેવો જ પ્રવેશ થયો ગંગાજીનો. અમિયંગ મામદને આભેથી ઉતરી, અંગ મામદને હેથી આભેથી ઉતરી, એથી પડતા ધોત માર પાણી જતા, અરયવર નથી સમ એના દિલમાં, જોગીડે મુજને જાણી, ઈ ત્રિપુરારીનો ગર્વ ઉતારવા, એ ત્રિપુરારીનો એ જ ગર્વ ઉતારવા, એ પાતાળ લઈ જાઉં તાણી જટામાં ગંગાજી. અને ખૂબ અટવાના પછી તો ભગીરથે પ્રાર્થના કરી, ભોળાનાથ મારા પૂર્વજોની મુક્તિ, ભગવાને એક જ લટ ખોલીને એમાંથી ગંગાજી ઉપરથી નીચે આવ્યા, અને ત્યાંથી ગંગોત્રી થઈ અને હરિદ્વાર થઈ, ને એમાં જાનુ નામના ઋષિનો આશ્રમ પણ એને તણવી દીધો. જાનુને ગુસ્સો આવ્યો, એને એક જ ઝટકામાં આચમન કરી ગયા. વિનંતી સાંભળી ભગીરથ કેરી, અને પાડ્યું બિંદુ એક પાણી, ઈ બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી, બિંદુ માંથી એ ત્રણ ધારા પ્રગટી, અને પછી ગંગા નામે ઓળખાણી જટા ગંગા. જન્નો ઋષિ પીતો ગયા, ભગીરથે પ્રાર્થના કરી ને કહ્યું કે હવે જો મુક્તિ આપીશ ને તો જૂઠી ગણાશે. પોતાની જાનુ માંથી ગંગાજીને પ્રગટ કરાય એટલે ગંગાનું એક નામ જાનવી પડી ગયું. આગળ જતા જતા પછી હરિદ્વાર, હરિદ્વારથી કાશી, અને કાશીથી આસામ થઈ, અને ગંગા સાગર પાસે આસામમાં આ 60,000 બાળકોની જે ભસ્મ પડી હતી ને, એ હાડકાને જેવો સ્પર્શ થયો ને, એટલે આ બધાની મુક્તિ થઈ. ગંગાના જલનો સ્પર્શ થાય ને, માણસની મુક્તિ થાય. એટલે તો આપણે હાડકાઓ પધરાવવા હરિદ્વાર જઈએ છીએ. કણકટ કો હાડકો જોઈ ગંગા તટ માં જાય, એની 71 પેઢી માં કોઈ દી એ ભૂત ન સર્જે ભાગીરથી. ગંગાજી નું પાણી તમે 20-20 વર્ષ સુધી ઘરમાં ભરી રાખો ને એ બગડે નહીં, કારણ કે એક તો જડીબુટી વાળું છે,
એની સાથે બીજું આપણે લોકો એમાં હાડકાઓ પધરાવ્યું ને, અને હાડકાઓનું ખાતર તમે નાખો ને તો એ ફળદ્રુપતા ખૂબ જ આવે. એટલે ગંગાના કિનારે જેટલા જેટલા સિટી છે ત્યાં ખેતી એટલી સુંદર થાય, કારણ કે હાડકા પહેલાંથી પધરાવેલા છે. અને ફોસ્ફરસ નામનું તત્વ જેને કહેવાય ને ફટકડી, પાણી બગડવા ન દે, આખી ઋષિઓની યોજના છે. અંગ્રેજો આપણે પાણીની બોટલ અત્યારે લઈ જાય ને, અંગ્રેજો અહીંયા ભારતમાં જતા ત્યારે ગંગાજી ભરીને જતા, એને ખબર હતી કે આમાંથી સૌથી વધારે રોગ પ્રતિકારક રોગનો સામનો કરવાવાળી શક્તિઓના સૌથી વધારે કીટાણુઓ આની અંદર છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય ને તો ગંગાજી પીવા પડે, જે નિત્ય ગંગાજી પીતું હોય ને એ બીમાર પણ બહુ ઓછું પડે. એટલે ગંગાજીનું તો એટલું બધું મહત્વ છે. પણ એક મને કાશીની સત્ય ઘટના યાદ આવે છે, એટલે હું તમારી સામે વ્યક્ત કરીને આપણે સૂર્યવંશમાં રામચંદ્રજી પાસે જઈએ. કાશીમાં એક કોઈ વાણિયો પોતાના દીકરાના લગ્ન કરવા માટે આવ્યો છે. આ ગીતા પ્રેસ ગોરખપુરના કલ્યાણ અંકમાં સચ્ચી કહાનિયા એમાંનો ઉલ્લેખ છે. આ વાણિયો જ્યારે ના દીકરાના લગ્ન કરવા માટે ત્યાં આવ્યો ને એ સમયે એણે જોયું કે બધા લોકો ખૂબ રેમા છે, રાત્રિના 12 વાગે બધા સુવા ગયા ને, પણ વાણિયાની નીંદર ન આવી ને, એટલે વાણિયો ગંગાજીના કિનારે બેઠો ને, એણે સામે કિનારે જોયું, સાને કિમારે બહુ કોઈ ગ્રાસ રમતા હતા. કઈ હાલ નીંદર નથી આવતી, ત્યાં જવા તો દે. સામે પાર હોડી લઈને ગયો વાણિયો, ત્યાં બધા અતિ મોજ અને આનંદથી રમતા હતા. પૂછ્યું કે ભાઈ તમારે કઈ પ્રસંગ છે? તો કે હા હા, અમારી દીકરીના લગ્ન છે. તો કે સારું સારું, ક્યાં સક પણ કર્યું, લગ્ન ક્યાંથી આવે જાન? કે સામે જો લો વાણિયો છે ને, એક વાણિયો જાન લઈને આવ્યો છે, એના દીકરા સાથે લગ્ન છે. કે ના ના, એના લગ્ન તો બીજે ક્યાંય છે. તો કે ના 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 ભાઈ, તમે અમને ઓળખતા નથી, અમે ભૂત અને પ્રેત છીએ. કાલે એનો દીકરો પરણવા જશે ને ગલીમાં જશે, એક સાંઢ એને માથું મારશે, એ મરી જશે, અને મરી જશે એટલે એ પ્રેત બનશે, અને પ્રેત બનશે અમારી દીકરી સાથે પરણશે. વાણિયાએ મનમાં વિચાર્યું કે ઓહો, આ તો મારો દીકરો જ મરી જશે. આખી રાત નીંદર ના આવી, સવારમાં માણસોને ગોઠવા કે એને એકલો રાખતા નહીં. પણ કાશીમાં તમે ક્યારેક આવો તો ખબર પડે, એક જ જણો નીકળી શકે એવી ગલીઓ છે. ને એક ગલી એવી એવી, એમાં વરરાજો આગળ નીકળવા ગયો ને, ક્યાંથી સાંઢ આવ્યો ખબર નહીં, જેવું જ માથું માર્યું લીવર ફાટી ગયું, ત્યાં ને ત્યાં વરરાજો મરી ગયો. અગ્નિદાહ આપ્યો, પછી બધા નીકળી ગયા, પણ બાપો રોકાણો કે જીવતા દીકરાની જાન ન સુધી, મરેલા દીકરાના લગ્ન તો જોઈ લઉં કમસે કમ. રાત્રિ રોકાણ, રાત્રે 2 વાગ્યા ને એટલે સામે પાર ગયો, ત્યાં તો બધા આખા ભૂત પ્રેત બધા રડતા હતા. કહ્યું કે તમારે તો લગ્ન હતા ને કેમ રડો છો? કે લગ્ન હતા ભાઈ, પણ ઓલો જે વાણિયાનો દીકરો હતો ને મરી તો ગયો, પણ પ્રેત નો થયો. કે કેમ? કે સાંઢ ગંગાના કિનારે બેઠો હશે ને ગંગાના કિનારાની રેતીનો કણ એના મસ્તકમાં શિંગડામાં હતો ને એ રેતીનો કણ અડી ગયો ને એની મુક્તિ થઈ. એક રેતીનો કણ અડે તો મુક્તિ થાય, તો ગંગાની તો ક્યાં વાત છે. એટલે તો આજે પણ આપણે ગંગામાં પણ તમારી ને મારી શ્રદ્ધા ખલાસ થઈ ગઈ કે ગંગાજીમાં નાવાથી તમે શુદ્ધ થઈ જાઓ. તમે ખાલી અનુભૂતિ કરજો, ક્યારેક ડૂબકી મારજો, શરીરથી શુદ્ધ નહીં મનથી શુદ્ધ થઈ જાઓ. એકવાર હરિદ્વારમાં ડૂબકી તો લગાવો, 5 મિનિટ માટે તમે સ્નાન કરશો ને તમે હળવા થઈ જશો મનથી પણ. એ તો આપણે પાછું આવરણ ચડી જાય ને, પાછા નીકળીને પાછું બધું ચોટી જાય. બાકી ડૂબકી મારો ત્યારે પાપને ભાગવું જ પડે, એમાં શંકાને સ્થાન નથી. પણ પાપ ભાગીને ક્યાં બેસે ખબર છે? કિનારા ઉપર. જેવો જ કિનારા ઉપર આવીને કપડા પહેરેલ સીધો ઠેકડો મારી ને પાપ માથે બેસી જાય. બાકી ગંગાજીમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી આજે પણ તાકાત નથી. એમ હું એવા માટે કહી શકું કે ગંગામાં હું 10 વર્ષ નાયો છું ને ગંગાનું પાણી 10 વર્ષ મેં પીધું છે. એટલે હું ચોક્કસ કહી શકું કે 10 વર્ષ સુધી આ અંદરની શુદ્ધિ થઈ ને એ ગંગાના પાણીથી થઈ છે. આ ગંગાની એવી તાકાત છે, આજે પણ માણસનું અંતકરણ શુદ્ધ કરી નાખે. ઉપરથી ઓછાયો પડે અને ઓલા પંખી પંખી પણ જોને પાવન થાય, પછી મનથી જો એનું મંજન કરે તો ભૂતના સર્જે ભાગીરથી. મારા નાનપણમાં ધોરણ 7 ધોરણ સુધી
ભગવાન શંકરના ઉપર લોટો ચડાવીને હું પાણી પણ ન પીતો, અને પછી 7 ધોરણ પછી ગાડી પાટેથી ઉતરી ગઈ, મંદિરે જવાનું બંધ કરી દીધું, પણ પાછું ગંગાજીનું પાણી સેવન કર્યું ને એ પાછા ધંધે લાગી ગયા. આ ગંગાજીનો પ્રભાવ છે. એટલે આજે પણ હું ત્રિકાળ સંધ્યા ગમે ત્યાં હોઉં ને, ગમે તે જગ્યાએ પ્લેનમાં હોઉં તો ત્રિકાળ સંધ્યા કરું કરું અને કરું, ત્રણેય ટાઈમ ભગવાનને યાદ કરું એટલે કરું. ખાલી એમના માં હાથ જોડીને નહીં, કાયદેસર વૈદિક પદ્ધતિ દ્વારા ભગવાનના જપ કરવું, એ પહેલાં પદ્ધતિ કરવું, અંદરથી નિર્મળ થવાની, શુદ્ધ થવાની, એ પ્રક્રિયા સાથે હું ત્રિકાળ સંધ્યા કરું. એવા માટે તમને કહેવા માગું છું કે અંદરનું જૂનું હતું ને ગંગાજી પીવું તો જૂનું જાગૃત થઈ જાય, એટલે તો છેલ્લે મરી જાય તે ગંગાજળ પીવડાવવામાં આવે, કે છેલ્લે છેલ્લે આનું હૃદય શુદ્ધિ થઈ જાય, અને પૂર્વમાં કંઈક કરેલું હોય અને જો જાગી જાય તો ભગવાનનું નામ લે, આ એના માટેનું છે. તો આવી રીતે માં ગંગાએ આ સગરના પુત્રોની મુક્તિ કરી, અને ભગીરથના આજ કુટુંબમાં આ સૂર્યવંશમાં ખટવાંગ થયા. ખટવાંગના દીર્ઘબાહુ રઘુ, અજ, દશરથ, અને દશરથ હતા પુત્ર વિનાના. એક દિવસ વાડવાવાળી, જેને આપણે વડારણ કહીએ ને, એ વાડવાવાળી હતી ને, એણે દશરથને જોઈને મુખ ફેરવી લીધું. અને એ સમયે દશરથે પૂછાયું, કેમ એ મને જોઈને ફરી ગયા, કે હું તમને નવી પરણેનીને આવેલું છું, પણ મારી સાસુમાં એવું કહે કે સવારમાં વાંઝિયાનું મોઢું જોઈને તો દિવસ આખો બગડે. અને આજ સૂર્યવંશના કુલદેવી એટલે સંઘના સૂર્યવંશના કુળદેવી રાંદલ થાય, એટલે આજે રાંદલ પાસે પ્રાર્થના કરી છે. અરે પગલી નો પાણ ના દેજો રાંદલ માં, વાંજિયા મેણા છે માડી દોયલા રાંદલ માં, વાંજિયા મેળા છે મારે